વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને પગલે 2 ઓક્ટોબરથી વાપી નગરપાલિકાએ સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. જોકે તેમ છતાં ઘણા વેપારીઓ પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ કરી રહ્યા છે, જેને લઈને નગરપાલિકાની ટીમે વાપીની બજારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું, જેમાં પ્લાસ્ટિકની પ્રતિબંધિત થેલીઓનો વપરાશ જોવા મળતા વેપારીઓ અને દુકાનદારો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધી પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધનો ભંગ કરવા બદલ 300 જેટલા દુકાનદારોની નોટિસ ફટકારવામાં આવી. મહત્વનું છે કે વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ હોવા છતાં કેટલાક વેપારીઓ નીતિ નિયમોને નેવે મૂકીને પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે વેપારીઓનું કહેવું છે કે કપડાની થેલીઓ તેમને મોંઘી પડી રહી છે, ત્યારે હવે જોવું એ રહ્યું કે નગરપાલિકાની કડક કાર્યવાહી બાદ વેપારીઓ પ્લાસ્ટિકના પ્રતિબંધ અંગે કેટલા સજાગ બને છે. આમ કુલ 3 તબક્કામાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન આપણે ચલાવીએ છીએ. વાપી નગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધીમાં 300 કરતાં વધારે લોકોને આપણે દંડાત્મક કાર્યવાહી કરેલી છે, તેમજ લોકોને અવેરનેસના ભાગરૂપે પણ પ્લાસ્ટિક આપણા જીવનના માટે કે ખૂબ જેટલું કેટલું ખતરારૂપ છે, એનાથી કેટલા ગેરફાયદાઓ થાય છે તે બાબતમાં આપણે લોકોને અવેરનેસ આપેલ છે, માહિતગાર કરેલ છે, તેમજ દંડાત્મક કાર્યવાહી કરીને 1,36,000 ઉપરાંતનો દંડ વસૂલ કરવામાં